नमस्कार वाला विद्यार्थी मित्रों, ज्ञान सेतु कार्यक्रम अंतर्गत धोरण 6 ना गणित विषयना ब्रिज कोर्स में आप सर्वनो हार्दिक स्वागत छे। आज आपणे प्रकरण 3 नो अभ्यास करीशु। अहीं आपणने केटलाक चोरस टपकाओ एटले के टपकाओनी भात आपवामां आवेली छे। जो निशो कह्युं छे के बिंदुओथी बनावेल कागळ परना चोरसनी बाजूना मापना 6 चोरस वडे अलग अलग प्रकारना खाली जग्या लंब चोरस बनावी शकाय। तो जो 6 चोरसनी मददथी एक लंब चोरस बनावानो छे तो तमे जोई शको छो अहीं आपणे 1 2 3 4 5 6 7 અને 8 એવી રીતે 6 6 ચોરસની મદદથી કુલ 8 લંબ ચોરસ બનાવ્યા છે। દરેક લંબ ચોરસ 6 સમાન ચોરસથી બને છે તો દરેકનું ક્ષેત્રફળ પણ સરખું છે પરંતુ તેની હદ લંબાઈ અલગ અલગ હોઈ શકે છે અને એ જે હદ લંબાઈ છે તેને આપણે પરિમિતિ કહીશું। જો બાળ મિત્રો અહીં આપણને ટિકિટનું માપ કહ્યું છે તો અહીં તમે જોઈ શકો છો 1 થી 5 સુધીની ટિકિટો છે અને ટિકિટોની નીચે કેટલાક પ્રશ્નો પણ પૂછ્યા છે। પહેલો સવાલ, टिकट एक द्वारा एक सेंटीमीटर बाजू वाला कितना चौरस ढंकाय छे तो टिकट एक द्वारा तमे जोई शको छो 4 चौरस ढंकाणा छे। बीजो सवाल, टिकट बे द्वारा एक सेंटीमीटर बाजू वाला कितना चौरस ढंकाय छे तो जवाब आवशे 8। त्यार पछी त्रीजो सवाल, टिकट 3 द्वारा एक सेंटीमीटर बाजू वाला कितना चौरस ढंकाय छे तो अहीं जवाब आवशे 6 चौरस। त्यार पछी जोईए तो टिकट 4 द्वारा एक सेंटीमीटर बाजू वाला कितना चौरस ढंकाय छे तो 6। कई टिकट नो क्षेत्रफल सौथी वधारे छे तो 2 नंबर नी। कई टिकट नो क्षेत्रफल सौथी ओछु छे तो 1 नंबर अने 5 नंबर बन्ने नु सरखु छे अने सौथी ओछु छे। कई बे टिकट ना क्षेत्रफल समान छे तो 3 नंबर अने 4 नंबर तथा 1 अने 5 एमना सरखा छे। त्यार पछी सौथी मोटी अने सौथी नानी टिकट ना क्षेत्रफल नो तफावत केटला चौरस सेंटीमीटर छे तो जवाब आवशे 4। त्यार पछी कह्युं छे के विद्यार्थी मित्रों नीचे एक उदाहरण आपेल छे जेने समझी अने तेमा ते प्रमाणे प्रयत्न करो। जुओ उदाहरण तरीके 8 चौरस सेंटीमीटर नी आकृति नीचेनी बे रीते दोरेल छे। एक तो तमे जोई शको 4 चौरस ऊपर अने 4 नीचे बराबर एवी रीते 8 अने बाजुमां सळंग 8 दोरेला छे तो एवी रीते 10 सेंटीमीटर नी आकृति दोरवानी छे। तो अहीं तमे जोई शको छो के 5 ऊपर ने 5 नीचे एवी रीते आपणे दोर्या अने बाजुमां 10 सळंग दोर्या छे। त्यार पछी ત્રીજું જુઓ 16 સેન્ટીમીટર तो એમાં આપણે 8 ઉપર 8 નીચે અને બાજુમાં તમે જુઓ તો 16 16 સળંગ દોરેલા છે। એવી રીતે 20 સેન્ટીમીટરમાં તમે જુઓ 10 ઉપર 10 નીચે, હવે બાજુમાં સમાય તેમ નહોતી 20 ની પટ્ટી એટલે આપણે 5 5 ની 4 હરોળ કરી દીધી છે। ત્યાર પછી 12 સેન્ટીમીટર જુઓ તો 6 ઉપર 6 નીચે અને એક બાજુમાં તમે જુઓ તો 12 સેન્ટીમીટર સળંગ છે। ત્યાર પછી નીચે આપેલ આકારોના ક્ષેત્રફળ શોધો તો જુઓ અહીં આપણને પ્રથમ 1 નંબર 2 નંબર 3 નંબર એમ વિવિધ પ્રકારના આકારો આપેલા છે તો એના ક્ષેત્રફળ શોધવાના છે। તો આકૃતિ 1 નું ક્ષેત્રફળ 5 ચોરસ સેન્ટીમીટર થાય કારણ કે તે 5 ચોરસ સેન્ટીમીટર 5 ચોરસ જેટલી જગ્યા રોકે છે। આકૃતિ 2 નું ક્ષેત્રફળ તમે જુઓ તો 11 થશે, 11 ચોરસ સેન્ટીમીટર કારણ કે આકૃતિ 2 છે તે 11 ચોરસ રોકે છે। તેવી રીતે આકૃતિ 3 નું ક્ષેત્રફળ 6, આકૃતિ 4 નું ક્ષેત્રફળ પણ 6 ચોરસ સેન્ટીમીટર થશે કારણ કે તે 6 ચોરસ જેટલી જગ્યા રોકે છે। એટલે કે જે પણ આકૃતિ જેટલી પણ જેટલા પણ ચોરસ જેટલી જગ્યા રોકતી હોય એ એનું ક્ષેત્રફળ કહેવાય। ત્યાર પછી પાંચમું, આકૃતિ નંબર 5 નું ક્ષેત્રફળ 12 ચોરસ સેન્ટીમીટર। છઠ્ઠું, આકૃતિ 6 નું ક્ષેત્રફળ 13 ચોરસ સેન્ટીમીટર। સાતમું, આકૃતિ 7 નું ક્ષેત્રફળ 5 ચોરસ સેન્ટીમીટર। આઠમું, આકૃતિ 8 નું ક્ષેત્રફળ 4 ચોરસ સેન્ટીમીટર। નવમું, સૌથી વધુ ક્ષેત્રફળ 6 નંબરની આકૃતિનું છે અને દસમું, સૌથી ઓછું ક્ષેત્રફળ 1 નંબરની આકૃતિનું છે। અગિયારમું, સૌથી મોટી અને સૌથી નાની આકૃતિના ક્ષેત્રફળનો સરવાળો 18 ચોરસ સેન્ટીમીટર જેટલો થાય છે। ત્યારબાદ અહીં કહ્યું છે કે તમને ગમતા 8 આકારો દોરો, દરેકને નંબર આપો તથા તેનું ક્ષેત્રફળ પણ શોધી ઉપર મુજબના પ્રશ્નોના જવાબ તમારી નોટબુકમાં લખો। તો અહીં જોઈ શકો છો તમે આપણે વિવિધ પ્રકારના જે આકારો છે તે દોર્યા છે બરાબર। ત્યાર પછી આપણે જોઈએ નીચે તો અહીં કહ્યું છે કે સ્ટીકરનું માપ, જો અહીં શું કહ્યું છે કે એક સ્ટીકર છે, અહીં જે ડાબી બાજુ આપેલું છે સ્ટીકર છે અને જમણી બાજુ છે ટેબલ છે, તો આવા આ ટેબલ ઉપર સ્ટીકર લગાવવાના છે તો આવા કેટલા સ્ટીકરની જરૂર પડશે એવો પ્રશ્ન અહીં આપણને પૂછવામાં આવ્યો છે। હવે આપેલા સ્ટીકર જે છે ને એમાં એક ખાનું 1 સેન્ટીમીટર ગુણ્યા 1 સેન્ટીમીટરનું છે તો એનું ક્ષેત્રફળ 1 ગુણ્યા 1 એટલે 1 ચોરસ સેન્ટીમીટર થશે। તો સ્ટીકરનું માપ ખાલી જગ્યા છે, જો સ્ટીકરની અંદર તમે જોઈ શકો છો કે કુલ 1 2 3 4 5 અને 6, એટલે કે સ્ટીકરની અંદર તમે જોઈ શકો છો કે 6 ખાના છે તો સ્ટીકરનું ક્ષેત્રફળ 6 થશે અને ટેબલનું માપ ક્ષેત્રફળમાં તમે ગણો તો 1 2 3 4,
बराबर एवं एक बे त्रण चार पांच अने छ एटले के छ चौक अने चौबीस थशे। हवे स्टीकर नो क्षेत्रफल अहीं भूल थी आठ लखाई गयु छे, ते खरेखर छ छे अने जे टेबल छे एनु क्षेत्रफल चौबीस छे। तो हवे चौबीस भांगी आपणे छ करवा पड़शे, तो छ चौक चौबीस। तो टेबल ऊपर स्टीकर लगावा होय तो आपणे चार स्टीकर नी जरूर पड़शे, अहीं भूल थी जवाब त्रण लखायेलो छे परंतु त्यां जवाब आवशे चार स्टीकर नी जरूर पड़शे। त्यार पछी आपणे आगळ जोईए तो जुओ અહીંયા આપણને પરિમિતિ શોધવાનું કહ્યું છે, એક લંબચોરસ છે તેની પરિમિતિ, તો ત્રણ વત્તા એક વત્તા ત્રણ વત્તા એક એટલે કે બધી બાજુઓના માપનો સરવાળો, એવી રીતે ત્રિકોણમાં બધી બાજુઓના માપનો સરવાળો, એ રીતે અહીંયા બધા જ માપ આપેલા છે। વિદ્યાર્થીઓ આકૃતિ પરથી સામસામેની બાજુના માપ સરખા હોય તેવી બાજુઓના માપ માટે તમે નીચેની યુક્તિનો ઉપયોગ કરી શકો। હવે જો ચોરસની પરિમિતિ શોધવાની કીધી છે, ચોરસની બધી બાજુના માપ સરખા હોય તો આપણે બે વત્તા બે વત્તા બે વત્તા બે ચાર વાર કરીએ તો જવાબ આવશે આઠ સેન્ટીમીટર। ત્યાર પછી પાંચમું, એક લંબચોરસ છે એક બાજુનું માપ પાંચ છે અને બીજી બાજુનું માપ એક છે, લંબચોરસમાં સામસામેની બાજુઓના માપ સરખા હોય તો અહીં આપણે પરિમિતિ શોધવા માટે પાંચ વત્તા એક વત્તા પાંચ વત્તા એક કરવા પડશે, તો પાંચ વત્તા એક વત્તા પાંચ વત્તા એક થશે બાર સેન્ટીમીટર। ત્યાર પછી એક ષટકોણ આપેલું છે, ષટકોણની એક બાજુનું માપ આપ્યું છે, બાકીની બધી જ બાજુઓના માપ સરખા જ હશે, તો એક પોઈન્ટ પાંચ વત્તા એક પોઈન્ટ પાંચ આપણે છ વખત કરીશું તો જવાબ આવશે નવ સેન્ટીમીટર। ત્યાર પછી તમે જોઈ શકો છો સાત નંબરમાં અહીં એક આપણને આકૃતિ આપેલી છે, તો એનું ક્ષેત્રફળ તમે જોઈ શકો, એક વત્તા ત્રણ વત્તા એક વત્તા ત્રણ વત્તા એક વત્તા એક વત્તા એક એટલે બધી બાજુના માપનો સરવાળો કરીએ તો અગિયાર સેન્ટીમીટર થશે। ત્યાર પછી આઠ નંબરમાં એક સ્ટાર આપેલો છે, તેની બધી બાજુઓના માપ બે સેન્ટીમીટર થશે તો એનું પરિમિતિ થશે વીસ સેન્ટીમીટર। ત્યાર પછી અહીં આપણને એક ચોરસ આપેલું છે, હવે એ ચોરસની અંદર તમે જોઈ શકો બે બાજુઓના, સોરી એક લંબચોરસ છે, આ લંબચોરસની અંદર બે બાજુઓના માપ આપ્યા છે અને હવે સામસામેની બાજુના માપ સરખા હોય તો આપણને ખબર છે, હવે પરિમિતિ પણ આપી દીધેલી છે અહીં અઢાર સેન્ટીમીટર, તો લખીએ ભાઈ લંબચોરસમાં સામસામેની બાજુઓના માપ સરખા હોય તો માટે પાંચ વત્તા ચાર વત્તા પાંચ વત્તા ચાર, તો જોઈ શકો છો બે બાજુના માપ નથી આપેલા, તેના માપ પાંચ અને ચાર સેન્ટીમીટર થાય એટલે પાંચ વત્તા ચાર વત્તા પાંચ વત્તા ચાર એટલે અઢાર સેન્ટીમીટર। ત્યાર પછી બીજું જોઈએ પરિમિતિ છવ્વીસ સેન્ટીમીટર આપેલી છે અહીંયા આકૃતિની, તો હવે બધી બાજુઓના માપનો સરવાળો કરીશું બરાબર છે, તો સરવાળો થયો અઢાર સેન્ટીમીટર। હવે જે કુલ પરિમિતિ છે એ છવ્વીસમાંથી આ જે સરવાળો થયો એ અઢાર સેન્ટીમીટર આપણે બાદ કરી દઈએ તો જવાબ આવશે આઠ સેન્ટીમીટર, તો જે બાજુનું માપ નથી આપેલું તે બાજુનું માપ થશે આઠ સેન્ટીમીટર, અહીં દાખલો પણ આપેલો છે તમે જોઈ શકો છો। ત્યાર પછી અહીંયા આપણને એક આકૃતિ આપેલી છે, તો સર્વપ્રથમ તો અહીંયા આપણને જેટલી પણ બાજુઓના માપ આપ્યા છે ને આપણે એનો સરવાળો કરી આપેલી બાજુઓના માપ, તો એ તમે જોઈ શકો ચાર વત્તા એક વત્તા ત્રણ વત્તા ચાર વત્તા ત્રણ પંદર સેન્ટીમીટર થયા। હવે જે પરિમિતિ છે એ પરિમિતિમાંથી જે આ બાજુઓના માપનો સરવાળો છે બાદ કરીએ તો પરિમિતિ અઢાર છે અને સરવાળો આવ્યો પંદર, તો અઢારમાંથી પંદર બાદ કરીએ તો જવાબ આવ્યો ત્રણ, એટલે કે જે બાજુનું માપ નથી આપ્યું તેનું માપ ત્રણ સેન્ટીમીટર થશે। ત્યાર પછી દાખલા નંબર ચાર, તો અહીં પણ આપણને જેટલી બાજુના માપ આપ્યા છે એનો પહેલા સરવાળો કરીએ તો એ અગિયાર સેન્ટીમીટર થશે। હવે જે પરિમિતિ છે ચૌદ સેન્ટીમીટર એમાંથી બાજુઓના માપનો સરવાળો બાદ કરીએ એટલે કે ચૌદ માંથી અગિયાર બાદ કરીએ તો જવાબ આવશે ત્રણ સેન્ટીમીટર। ત્યાર પછી પાંચમું, પરિમિતિ અહીંયા સાત સેન્ટીમીટર આપી છે અને એક બાજુનું માપ આપણને નથી આપ્યું, તો પહેલા તો જેટલી બાજુના માપ આપ્યા છે એનો સરવાળો કરીશું તો બે વત્તા એક વત્તા એક વત્તા એક એટલે પાંચ સેન્ટીમીટર, ત્યાર પછી એ સાતમાંથી પાંચને બાદ કરીએ તો એ બાજુનું માપ મળશે આપણને બે સેન્ટીમીટર। ત્યાર પછી કહ્યું છે કે વિદ્યાર્થી મિત્રો આપણે આપણી પાસે રહેલ ચલણી નોટની બાજુઓને માપી અને તેમની પરિમિતિ પણ શોધી શકીએ છીએ, તો ચાલો આપણે આ પ્રવૃત્તિ કરીએ। હવે જોઈ શકો છો આપણને કહ્યું છે કે પાંચ રૂપિયાની ચલણી નોટની પરિમિતિ કેટલી થાય, તો હવે પાંચ રૂપિયાની જે ચલણની નોટ હોય છે એની પરિમિતિની માપવાનો પ્રયત્ન કર્યો તો છત્રીસ સેન્ટીમીટર થઈ, એવી રીતે દસ રૂપિયાની ચલણી નોટની પરિમિતિ સાડત્રીસ પોઈન્ટ બે સેન્ટીમીટર થશે, વીસ રૂપિયાની ચલણી નોટની પરિમિતિ આડત્રીસ પોઈન્ટ ચાર સેન્ટીમીટર, પચાસ રૂપિયાની ચલણી નોટની પરિમિતિ ચાલીસ પોઈન્ટ બે સેન્ટીમીટર, સો રૂપિયાની ચલણી નોટની પરિમિતિ થશે એકતાલીસ પોઈન્ટ છ સેન્ટીમીટર અને પાંચસો રૂપિયાની ચલણી નોટની પરિમિતિ થશે તેતાલીસ પોઈન્ટ બે સેન્ટીમીટર।